જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર્થ સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર નજીક પાદરવાડ ગામે કુવામાં પડી જવાથી 35 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યું છે તેની. જી હા, છોટાઉદેપુર નજીક પાદરવાડ ગામે રહેતા ગોવિંદભાઈ રમણભાઈ રાઠવા, ઉંમર વર્ષ 35, કે જે છોટાઉદેપુર નગરપાલિકામાં દીવાબત્તી વિભાગમાં ઇલેક્ટ્રિશિયન તરીકે, રોજમદાર તરીકે કામ કરતા હતા. ગઈકાલે સાંજે લગભગ 6:30 વાગ્યાની આસપાસ તેઓ તેમના ઘરની બાજુના ખેતરમાં આવેલ કૂવામાં પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો દ્વારા તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા અને છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગમાં કોલ કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળ ઉપર પહોંચી અને ગોવિંદભાઈના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને લઈને પાદરવાંટના સરપંચ, તલાટી પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી. આકસ્મિક મોતનો ગુનો છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે. ઘરના મોભી કહી શકાય એવા ગોવિંદભાઈ રમણભાઈ રાઠવાનો એક પુત્ર છે, ધોરણ 9માં અભ્યાસ કરે છે, અને એક પુત્રી છે જે ધોરણ 5માં અભ્યાસ કરે છે. ગોવિંદભાઈના આકસ્મિક નિધનને લઈને પરિવારમાં માતમ છવાયો છે. ગામ આખામાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. આજ રોજ રાત્રિના 22 કલાકે છોટાઉદેપુર અગ્નિશમનને તાત્કાલિક સેવા વિભાગના મુખ્ય કંટ્રોલ મથક રૂમમાં રાત્રિના સમયે પાદરવાડ ગામ, તાલુકો જિલ્લો છોટાઉદેપુરની અંદર કૂવામાં એક વ્યક્તિ પડેલ છે એવો કોલ મળતા તાત્કાલિક ધોરણે સ્થળ પર જઈ મારી ફાયરની ટીમ દ્વારા 10 થી 15 મિનિટની અંદર તાત્કાલિક ધોરણે જે તે કૂવામાં પડનાર વ્યક્તિનું બોડી કાઢી જે તે એમના કુટુંબીજનો અને ગ્રામજનો સમક્ષ પોલીસ સ્ટાફને સોંપેલ છે. મારું નામ ગોહિલ યુવરાજસિંહ પ્રતાપસિંહ, સ્ટેશન ફાયર ઓફિસર, છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.